મોડાસાના કુંડોલઘાટા ગામે અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો કુંડોલઘાટા વસવાટ નજીક પાંચ વ્યક્તિઓને ઢોર માર મારવામાં આવ્યો જેમાંથી એક વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે પુત્રને બચાવવા જતા માતાને પણ ઢોર માર મારતા માતા પણ ઈજાગ્રસ્ત બની હતી ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે બે વરસ પહેલાં થયેલી બોલાચાલીની અદાવત રાખીને આ બદલો લેવામાં આવ્યો પીડિત પરિવારો દ્વારા બપોરે બાર કલાકે ગ્રામ્ય પોલીસ મથકે પહોંચ્યા ગ્રામ પોલીસ મથકે ઢીલી નીતિના આક્ષેપ પરિવારજનોની રજૂઆત છતાંય ફરિયાદ નથી નોંધી હાલમાં કુંડોલ ઘાટા થઈ હતી હત્યાની ઘટના મારું નામ હરેશકુમાર સુરજીભાઈ ઘટારા મારો ભાઈ ગુરવાડા ગયો તો એના ફ્રેન્ડ જોડે રિટર્ન આવતો પણ એનો ફ્રેન્ડ નહીં મળીને રિટર્ન આપતો એ અંગત દાવત રાખી મારા ભાઈને પાડી દીધો બાઇક લઈ લીધી ચેન પૈસા પૈસા બધું ઉઠાવી લીધું લોકોએ અને પછી મારીને રોડ પર ફેંકી દીધો હતો અને અચાનક એ અચાનક એ જાણવું પડી એટલે મારા ઘરવાળા મમ્મી ગયા હતા ત્યાં મમ્મીને બહુ બહુ મારી પછી અમે તરત દવાખાને લઈ ગયા રિટર્ન પાસે દવાખાને એડમિટ કરી હું રાત્રે અહીંથી અગિયાર વાગે નીકળ્યું ગયો મોડા સાથેની અને ઘરે જતો વાટમાં જતો અગિયાર વાગ્યા બાર વાગે મને બી માથા અમકું મારી દીધી હતી પ્લસ પછી હું ઘરે એકસો આઠની સોનો મને ગાડી બોલાવી એના બાદ હું પાછો એડમિટ થઈ ગઈ સોનાનો એક ચેન સેમસંગનો ફોન હતો એકસો પચાક પલ્સર બાઈક છે અને કંઈક બે લાખ રૂપિયા ગાડી વેચી મોટી બોલેરો ગાડી હતી વેચી અને એ પાર્ટી પૈસા આપે અને એની જોડે જતા બેંકમાં ટ્રાન્સફર કરીને હતા એમ એ બધું એ નથી ખોવાઈ ગયું છે મારું નામ કરુણાબેન સુરજીભાઈ કટારા ગામ મારો દીકરો કાલે ગઈકાલે સાંજે જઈ રસ્તામાં પાડી દીધો પાડી દઈને પછી કે કે મારો નાનો બાળ દીકરો છે એના ઉપર ફોન કર્યો કે તારો ભાઈ અહીં અહીં સુઈ ગયો છે કે તું આવીને લઈ જા બીજા કોઈ ના આવતા મરઘો પાડ્યો છે તે મરઘાને તું લઈ જા બીજા કોઈ ના આવતા તું હરીશ તું સાવ તું સાવ તે મારો દીકરો નાના ને એને માર મારવાનો વિચાર હતો પછી મને એને મારા દીકરાની કોઈ હાલત નથી એટલે હું દોડી ગઈ એટલે જતા ને હું પાડી નાખી પેલી બૈરીને હળિયા હળિયાસ માર્યા બધું મને આ થાપામાં વાગ્યું છે પછી અહીંયા આંખ આંખ હાથ ઉપર વાગ્યું પછી મને કઈ હાલત ન રહી પછી અમારે સરપસ આવ્યો તે પછી અમારો સરપસ આવ્યો એટલે મારા દીકરાને ગમે એમ કરીને બાસોડે એમ બીજા છોકરા પાસે થોકડા આ થોડા આયા આવીને પછી આમ કરીને બાઈક ઉપર થોડે ઘસડી લઈ ગયા પછી ગાડી બોલાવી ગાડી આવી

સારવાર ચાલુ છે અને મારો દીકરો ફરી એક બીજો નાનો હરી હરીશ નામે તથા ગામના બે ત્રણ બીજા માણસો રાત્રે ઘરે આવતા હતા તેવામાં એ લુખાખોરોના સંબંધીઓએ ફરી મારા દીકરાને માથામાં કુવાડી મારી બહુ ઈજા પહોંચાડેલી છે અને અમે આજે બાર વાગ્યાથી આવ્યા છે અને પોલીસને આજીજી કરીએ છીએ છતાં આજ સુધી અત્યાર સુધી ફરિયાદ લેવાઈ નથી